નમસ્કાર મિત્રો, એજ્યુકેટવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ કેટવી. મિત્રો, અત્યારે જે વિડીયો આવી રહ્યો છે ફિઝિક્સના રિલેટેડ, આપણો આ વિડીયોની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સનું લિસ્ટ છે, જે 2020માં જ્યારે NCERT આવી ત્યાંથી લઈને અત્યાર સુધીના ફિઝિક્સમાં એવા ક્વેશ્ચન પૂછાય છે, એટલા મસ્ત મસ્ત ક્વેશ્ચન ટ્વિસ્ટ બી કરી શકે એ લોકો. બટ આ ક્વેશ્ચન એવા છે જેને એ લોકો કંઈ મારી મચોડી ના શકે, બરાબર. સીધી રીતની ક્વેશ્ચન છે, બધા સીધે સીધા. તો હું સ્ટાર્ટ કરી દઉં છું, બહુ વધારે આપણે વાતો નહીં કરવી. ફર્સ્ટ જે ચેપ્ટર છે આપણું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર, પહેલો જ ક્વેશ્ચન દર વખતે પૂછાતો હોય એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આના ઉપર ફોકસ આવી રીતના કરવાનો, તમે એક ક્ષેત્રરેખાની એક લાક્ષણિકતા લખો તો 0.5 માર્ક્સ, એવી ચાર લખો તો તમારા પૂરા 2 માર્ક્સ મળે તમને, બરાબર. બીજું છે કુલમનો નિયમ. કુલમનો નિયમ હંમેશા સદિશ સ્વરૂપે પૂછાય. સદિશ સ્વરૂપ એનું એફ બરાબર કે Q1 Q2ના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર યુનિટ વેક્ટર. સપોઝ આને હું F1 કહી દઉં તો F1 સદિશ બરાબર શું થાય, કે Q1 Q2ના છેદમાં, અને આના બરાબર શું લખાય, તો કે આર એકમ સદિશ બરાબર સદિશના છેદમાં તેનું મૂલ્ય, બરાબર. તો આ મૂલ્યના બરાબર, તો ધારો કે મૂલ્ય કેટલું હોય કે આર જેટલું છે, તો આર સદિશના છેદમાં આર, તો આ તમને શું મળી જાય, કે Q1 Q2ના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આ શું થઈ ગયું, આર સદિશના છેદમાં આર છે, એટલે ઇન્ટુ હું આર કરું તો આવું પણ થઈ જાય, બરાબર. આ પણ સદિશ સ્વરૂપ જ છે. પછી ડાયપોલની અક્ષ અને વિષુવ રેખા ઉપર તમને વિદ્યુત ક્ષેત્ર તારવવાનું છે. પછી ગોસનો નિયમ અને તેના ઉપયોગો. જો એક પ્રશ્ન જો બાકી મૂક્યો ને, તો પૂરેપૂરા ચાન્સ છે કે ત્યાં જઈને ભજન કરવું પડશે, બરાબર. પૂરેપૂરા ચાન્સ છે, એક પ્રશ્ન છોડવાનો નહીં. આમાંથી છૂટ્યો મતલબ તમે છૂટ્યા, અને એક્ઝામ છૂટીને ફિઝિક્સ છૂટ્યું એવું માની લેજો. ચલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2ની અંદર નિયમિત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, એના માટેનું ઇક્વેશન છે આ PE cos theta અથવા તો PE સાબિત કરવાનું છે. પછી સમાંતર પ્લેટ કેપેસિટર, એમાં આ સાબિત કરવાનું, C બરાબર ε0A ના છેદમાં D, આ સાબિત કરજો. આ રીતના થશે. પેલું જે શ્રેણી અને સમાંતર જોડાણો નહીં પૂછાય, તમને પૂછે જોડાણ તો તમને જોડાણો લખવાના. તમને સિમ્પલ પૂછે કે સમાંતર પ્લેટ કેપેસિટન્સ માટે કેપેસિટરનું સમતુલ્ય મૂલ્ય, જે સમતુલ્ય હોય, સમતુલ્ય કેપેસિટન્સ હોય, તો તમને આ જ લખવાનું, RUA. પછી છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, તો U = અથવા તમે એવું કહી શકો W = Q² / 2C. પછી ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમને મેળવવાનો છે, એ 2 માર્ક્સની અંદર પૂછાય છે, ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, બરાબર. ડાયપોલની વાત થતી જ હોય તો વિદ્યુત ડાયપોલ શું છે એને બહુ સારી રીતના જોઈ લેજો. અને આ વિદ્યુત ડાયપોલની ચુંબકીય ડાયપોલ સાથે સામ્યતા કરવી પડશે, ચુંબકીય ડાયપોલ સાથે. અહીંયા તમે વિદ્યુત ડાયપોલને P વડે દર્શાવો, ચુંબકીય ડાયપોલને M વડે આપણે દર્શાવીએ છીએ, બરાબર. બંને વચ્ચેનું અંતર તો ફિક્સ હોય 2A, આ બાજુ પણ કેટલું હોય 2L, ગમે તે તમે લઈ શકો છો. મેઇન મુદ્દો આપણે સામ્યતાઓ લખવાની થશે, અત્યારે હું બહુ ડિટેલમાં નહીં જાઉં, બરાબર. ચલો પછી છે ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3ની અંદર એક તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મોબિલિટી, ગતિમાન વિદ્યુત ભારક વાહકોની મોબિલિટી સમજાવો, એટલે એ જ આ થઈ, બરાબર. પછી છે ડ્રિફ્ટ વેગ VD, તો VD કઈ રીતના સાબિત કરશો, તમને એક ગ્રાફ પ્લોટ કરવો પડશે, એમાં આકૃતિ ફિક્સ લખવી પડશે, જેમાં જે ડિફરન્ટ આવે છે સ્થાનમાં અહીંથી અહીં સુધીનો, અહીંયા B હશે, અહીંયા B' હશે, આ જે ડિફરન્ટ આવ્યો, બરાબર, ડિસ્ટન્સની અંદર, એ ડ્રિફ્ટ વેલોસિટી VD કઈ રીતના સાબિત થાય, એની સાબિતી 2 માર્ક્સની અંદર લખવી પડશે, પૂછાશે, બરાબર. આ ચેપ્ટરની અંદરથી આવા જ પ્રશ્નો પૂછાશે. આ 6માંથી 1 આવશે એ હું કહી શકું છું, બરાબર. ફેરવીને પણ આમાંથી જ હોઈ શકે ક્વેશ્ચન્સ, બરાબર. પછી છે વાહકતા અને અવાહકતાના સૂત્રો મેળવો, એટલે તમે પહેલાં ડ્રિફ્ટ વેગનો ફોર્મ્યુલા મેળવી લો, પછી તમને ડ્રિફ્ટ વેગ VD અને પ્રવાહ ઘનતા જે વચ્ચેનો સંબંધ મેળવવાનો. આ VD અને પ્રવાહ ઘનતા જે વચ્ચેનો સંબંધ મેળવશો, એના પછીના 2-3 સ્ટેપની અંદર તમારી વાહકતા અને અવાહકતાના સમીકરણો સાબિત થઈ જશે. પછી છે ઓહમના નિયમોની મર્યાદાઓ લખો, તો તમને ગ્રાફ પ્લોટ કરી V વર્સસ I ના જે ગ્રાફ હશે એ પ્લોટ કરી દેવાના, અને કયા કયા નિયમોની અંદર મર્યાદાઓ છે કે નહીં એ સાબિત થઈ જશે, બરાબર. કિર્ચોફના બંને નિયમ તમને લખવાના, એક લૂપનો નિયમ અને બીજો
જંકશનનો નિયમ, બંને નિયમ સરખી રીતના. પછી વિસ્ટન બ્રિજ જે છે એ વિસ્ટન બ્રિજ બે માર્ક્સની અંદર પૂછી શકાય છે, અને ના પૂછાય તો એની બાજુમાં તરત એક એક્ઝામ્પલ આપેલો છે એનો, એ કમ્પ્લીટ કરવાનો, એ તમારો એક્ઝામ્પલ ત્રણ માર્ક્સની અંદર આવી શકે છે. એ પણ ત્રણ માર્ક્સની અંદર ના આવે તો કિર્ચોફના જે નિયમો છે એના આધારે એક સર્કિટવાળો દાખલો તમારો આવશે આવશે ને આવશે, બરાબર. કોઈ પણ સર્કિટવાળો દાખલો તમારો આવશે 100 એ 100% એના રિલેટેડ કિર્ચોફના નિયમના આધારે જ દાખલા પૂછાય છે. છેલ્લો આજે એનાલિસિસ કર્યો ને એમાં. પછી છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4ની અંદર પહેલો જ ક્વેશ્ચન એવો પૂછો તો લોરેન્સ બળ એટલે શું સમજાવો. તો મિત્રો, લોરેન્સ બળ કેવી રીતના સમજાવો? કોઈ એક કણ હોય ને, ઇલેક્ટ્રોન છે કે નોર્મલ જે વિદ્યુત ભાર ધરાવતો હોય, એવો કણ તમે એવા ક્ષેત્રમાં મૂકો જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હશે. બંને હાજર છે તો બંને એના ઉપર બળ લગાડવાના છે, વિદ્યુત ક્ષેત્ર પણ એના ઉપર બળ લગાડશે. વિદ્યુત ક્ષેત્ર કેટલું બળ લગાડે તો ખબર છે, એફ બરાબર QE. અને ચુંબકીય ક્ષેત્ર કેટલું બળ લગાડે તો કે છે એફ બરાબર આ QE, તો પેલું પણ QB લગાડશે. વિદ્યુત ક્ષેત્રની અંદર કેવું છે કે વિદ્યુત ભાર સ્થિર હોય તો પણ બળ લાગે, અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરવો જોઈએ એટલે વચ્ચે શું મૂકી દેવાનું, V. તો આ QE અને QB, તો બંને બળોનો આપણે શું કરવાનો, F1 + F2, ધેન આ બંનેનો સરવાળો કરીએ તો Q કોમન નીકળી જાય બંનેમાંથી, E આ બાજુ રહે, સરવાળો છે એટલા માટે અહીંયા E આવી ગયો, પ્લસ V × B. આવી રીતના સમજાવો તો પેલો ભરી ભરીને બે માર્ક્સ આપી દે. ચલો, વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું બળ સમજાવો. તો વિદ્યુત પ્રવાહધારિત વાહક પર બળ કેવી રીતના લાગે એ ક્વેશ્ચન કયો છે. વિદ્યુત પ્રવાહધારિત વાહક પર બળ, પેલું જે આપણે સૂત્રો લઈને આવીએ છીએ ને, VR ઓમેગા, પછી જે પ્રવેગ છે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે લઈને આવીએ છીએ, દર વખતે કેન્દ્ર તરફ જ બળ લાગે છે. જો પહેલાં જે ઇલેક્ટ્રોન આમ જશે પછી ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે તો બળ ક્યાં લાગશે, ઉપર તરફ. એટલે મતલબ કોઈ એક પાર્ટિકલ ગતિ કરે છે તો પહેલાં બળ ઉપર તરફ, પછી તો આ વેગની દિશા છે અને બળ જે છે હંમેશા કેન્દ્ર તરફ જ લાગે છે, બરાબર. યાદ રાખશે, બળ હંમેશા કેન્દ્ર તરફ લાગશે, અને કેન્દ્ર તરફ લાગતું હોય તો કેન્દ્રગામી બળ મળશે, પછી એના પરથી આવૃત્તિ મળશે, એના પછી એનો આવર્તકાળ મળશે, બરાબર. એવા 3-4 મુદ્દાઓ તમને યાદ રાખવાના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ. ઓકે, પછી જુઓ, બાયો સાવર્ટનો નિયમ રિસેન્ટલી પૂછાયો તો હમણાં જ પેપર સોલ્વ કર્યું, કંઈક 2020 સમથિંગ, એની અંદર આ ક્વેશ્ચન અબી હાલ જોયો હતો, જેમાં બાયો સાવર્ટના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ ધારિત પ્રવાહ ગાળાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવો. ગાળાની અક્ષ ઉપર, અક્ષ માટે જ વાત કરી છે એટલે તમારો એ આવવો જોઈએ, બરાબર. અક્ષ માટે વાત કરી હોય તો શું હોય એ તમને યાદ રાખી લેવાનું છે, બરાબર. અક્ષ માટે વાત કરી હોય તો શું હોય એ જોઈ લેજો ખાલી. ચલો, બીજું છે ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટર રિલેટેડ શોર્ટ ક્વેશ્ચન્સ બે માર્ક્સની અંદર ઘણી વખત પૂછાય છે, શન્ટ આ વખતે નીકળી ગયું છે શું. અને બીજું છે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રાના સમીકરણ મેળવો અને ગાયરોમેગ્નેટિક રેશિયો. આટલા જ ક્વેશ્ચન કરો ખાલી, આટલા ક્વેશ્ચન તાત્કાલિક કરો, તમારી પહેલી પરીક્ષા હોય, બીજી હોય કે છેલ્લી હોય, આટલા ક્વેશ્ચન આવડતા હશે ને કોઈ તાકાત નહીં તમને રોકી શકે, બરાબર. ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલ્સ બધાના કરવાના છે, હું ખાલી થિયોરિટિકલ ક્વેશ્ચન્સ અત્યારે આપું છું, એક્ઝામ્પલ પર નહીં જતો, કેમ કે એક્ઝામ્પલ આપણે 50 માર્ક્સના MCQ હોય છે એ હું છેલ્લે કહું છું. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, બેઠે બેઠા 2 માર્ક્સ આપતું આ ચેપ્ટર છે, બેઠે બેઠા 2 માર્ક્સ અહીંયા લખેલા છે, આમાંથી બેઠા બેઠા 2 માર્ક્સ છે, બરાબર. પહેલો ક્વેશ્ચન છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેવી જેવી આ છે, પણ આમાં થોડાક બંધગાળા રચે છે, બિચારીઓને બહુ અંદર વાલ વધારે હોય એટલે બંધગાળા રચે છે. પછી છે ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા કોને કહેવાય, જે વિદ્યુત ચાક માત્રા હોય એવી નહીં, એવી ચુંબકીય ચાક માત્રા હોય એ નહીં, આ ચુંબકીય ચાક માત્રા કોને કહેવાય. તો તમે જુઓ, ધારો કે કોઈ એક કણ છે, આની અંદર આંટાની સંખ્યા છે, બીજો આંટો, આ ત્રીજો આંટો, આ બધા અંદર એક જ રેખસ્થ આંટાઓ છે, આંટાની સંખ્યા n છે, દરેક આંટામાં I જેટલો પ્રવાહ પસાર થાય છે, દરેક આંટા જે છે એ ગોળ સર્કલ બનાવે છે અને એનું ક્ષેત્રફળ A છે. આવું વિચારો તો m બરાબર તમે કહી શકો કે આંટાની સંખ્યા n પ્રવાહ I × A, એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર અને એકમો પણ કાઢી શકો છો ને. પ્રવાહનો એકમ શું થાય એમ્પિયર, ને આનો એકમ શું થાય મીટર સ્ક્વેર. આવી 3-4 નાની નાની વાતો આના વિશે લખો, ચોપડી વાંચો, વાંચશો તો જ્ઞાન મળશે, ને જ્ઞાન મળશે તો લખવાનું મજા આવશે, બરાબર. બીજું, મેગ્નેટાઇઝેશન કોને કહેવાય. તો મેગ્નેટાઇઝેશન કોને કહીશું, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેગ્નેટાઇઝેશનનો દર વખતે પૂછાય છે. તો એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રાને તમે શું કહો છો? મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશનને કઈ રીતના દર્શાવવાનું? એમ અપોન વી, વી સમથિંગ, આ રીતના પહેલો એનો ફર્સ્ટ ફોર્મ્યુલા છે. વી છે કે ટી છે, આઈ ડોન્ટ નો, બટ એકમ કદ દીઠ હતું, બરાબર. પછી છે સોલેનોઇડને સમતુલ્ય ગજ્યો ચુંબક. આ ક્વેશ્ચન કરી લેજો. આની અંદર જે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ એ સોલેનોઇડવાળી થિયરીની અંદર છે. સોલેનોઇડવાળી થિયરીમાંથી આની અંદર બેઠો ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ અને થોડી પાંચ એક વાતો કરીએ છીએ બસ. પણ બે માર્ક્સની અંદર પૂછાયો હતો આ ક્વેશ્ચન, એટલે જોઈ લેવો. બે માર્ક્સમાં કેટલું લખવું એટલું યાદ રાખી લેવાનું, બરાબર. પછી છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવી માટે ચુંબકીય સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ એમ ડોટ બી. રિસેન્ટ 2022 બે વખત લગભગ આ ક્વેશ્ચન આવી ગયો છે, એટલે આના ઉપર બહુ જ ફોકસ કરવો. અહીંયા રહેલા બધા ક્વેશ્ચન આઈએમપી છે, બરાબર. આઈએમપી એટલે મોસ્ટ. એમ મોસ્ટના ઉપર તમે શું કરી શકો? મોસ્ટના ઉપર તમે એન કરી શકો. ચલો, વિદ્યુત દ્વિધ્રુવી અને ચુંબકીય દ્વિધ્રુવી વચ્ચે સામ્યતા આપવાની છે. વિદ્યુત દ્વિધ્રુવી એટલે ડાયપોલ અને ચુંબકીય દ્વિધ્રુવી માટે તમે શું કરો છો? ચુંબકીય ચાક માત્રા. ડાયપોલ અને એમાં બે વિદ્યુત ભારો હોય, અહીંયા એક સાઉથ પોલ અને એક નોર્થ પોલ હોય. અહીંયા બે વિદ્યુત ભારો વચ્ચે અંતર 2a હોય, અહીંયા અંતર 2a હોય. ત્રણ તો થઈ ગઈ, ચોથી એક આપણી રીતના બનાવી લેવાની, બરાબર. બંને સદિશ છે, સામ્યતાઓ છે, બંને સદિશ છે એટલે સામ્યતાઓ થઈ ગઈ ચારે. તો તમે આ ક્વેશ્ચન કરશો તો તમને બહુ સારું એવું ફાવશે. હવે એક નવી સ્લાઇડ બનાવું. ચલો જો, 50 માર્ક્સના એમસીક્યુ આવે છે. આ 50ના એમસીક્યુ ક્યાંથી કરવા? 2020થી લઈને 2023 જુલાઈ સુધી, માર્ચથી લઈને જુલાઈ સુધી. આનો આખો કોર્સ કોણ કરાવે છે? તો અમે જ કરાવીએ છીએ. એજ્યુ ગઢવીની અંદર બધા જ એમસીક્યુમાં 50માંથી 50 અમારા છોકરાના ના આવે અહીંયાથી પ્રિપરેશન કર્યા પછી, તો થઈ રહી હતી વાત, બરાબર. તો 50માંથી 50 ને પ્લસ જે ક્વેશ્ચન્સ કીધા એની સારું એવું એક્સપ્લેનેશન્સ, નોટ્સ, ડેઈલી ટેસ્ટ ઓનલાઈન, ડેઈલી એમસીક્યુની સોલ્યુશન્સ પીડીએફ્સ, દરરોજ ચેપ્ટર વાઇઝ 20-20 એમસીક્યુઝની એક સિસ્ટમેટિક તૈયારી, એક એમસીક્યુ 3-4 વખત કઈ રીતના તૈયાર કરો, તો તમામ માહિતી અમે અમારા ઓનલાઈન ક્લાસીસની અંદર આપીએ છીએ. જો તમે પણ એની અંદર જોડાઈને અમારી સાથે તૈયારી કરવા માગતા હોય તો અત્યારે જ 95-8-60-25-8-90 ઉપર તમારું નામ કીડી આવી ગઈ હતી. તમારું નામ શું લખવાનું છે અહીંયા? 95-8-60-25-8-90 આના ઉપર તમારું નામ, વિષય અને ધોરણ લખીને અમને મોકલશો, એટલે અમે તમને જુલાઈ માટે જે આવનારી પરીક્ષા, જુલાઈ માટે નહીં ને, માર્ચ માટે આવનારી જેટલી પણ પરીક્ષાઓ છે એના માટે અમે તમને તૈયાર કરીશું. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, તૃતીય પરીક્ષા, તમારી પાસે એક ટીચર ફિક્સ રહેશે. અહીંયા કોઈક ને કોઈક ટીચર હોય જ, મતલબ તમને જ્યારે શીખવું હશે ત્યારે તમે કહી શકો છો. મતલબ એની અંદર બહુ બેનિફિટ્સ હોય છે તમને. મેઇન મુદ્દો એમાં ફીસ ઓછી હોય, જે બાકી જે અત્યારે ધંધા ચાલે છે એટલી નહીં, બહુ ઓછી ફીસ, બહુ એટલે બહુ જ ઓછી. ઓછીની અંદર તમારા એમસીક્યુનો સિલેબસ ડન થઈ જાય, તમારી 2 માર્ક્સનો સિલેબસ ડન થઈ જાય, તમારું 3 માર્ક્સનું ડન થઈ જાય, તમારું 4 માર્ક્સનું ડન થઈ જાય, તમારા બધા એક્ઝામ્પલ ડન થઈ જાય, અને અમારી મેથડથી કરેલા એમસીક્યુઝ અને એક્ઝામ્પલ જો વિદ્યાર્થીને ના આવડે તો એની ફીસ ત્યાં આપી દેવાની પાછી, બરાબર. એટલે એને બધું જ આવડતું હોય તો જ એનાથી આગળ વધીએ છીએ અમે. અને નોર્મલી આવડી જ જાય, કેમ કે એટલું મસ્ત શાંતિથી સમજાવતો હોય તો આવડી જ જાય, અને બહુ સારી એવી મેથડ્સ યુઝ કરીને સમજાવે તો આવડી જ જાય. તો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. આગળ તમે કમેન્ટ કરો, જોઈન થવું હોય તો જોઈન થઈ જાઓ, નંબર્સ છે. અને અમારી સાથે જોડાવા માટે અત્યારે જોડાઓ, કેમ કે માર્ચ સુધી આપણે તૈયારી કરીશું તો આપણી માટે બેસ્ટ રહેશે. ફીસ ઓછી છે તો ચિંતા ના કર, અમે સમજીશું. તમારી ફીસ ઓછી છે તો અમે તમને ભણાવીશું. મેઇન મુદ્દો ભણાવવા માટે બેઠા છીએ, બરાબર. બીજી એક લાસ્ટ વાત કે આના પછીના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ છે તો કમેન્ટમાં હાઈ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ મોકલો, અને સબસ્ક્રાઈબનું બટન છે અહીંયા બાજુમાં દબાવી દેજો. થેન્ક યુ સો મચ.